વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 2 બહુપદીઓ ભાગ 12. આપણે અવયવ પ્રમેયની મદદથી અવયવ પાડવાનું શીખી રહ્યા છીએ. તો ઉદાહરણ 14, કે અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને વાય સ્ક્વેર માઇનસ 5y પ્લસ 6ના અવયવ પાડો. તો ચલો આપણે આ બહુપદી જે આપેલી છે એના અવયવ પાડીએ. તો પહેલાં તો જે અંતિમ પદ આપેલું છે તમને અચળ પદ, અચળ પદના આપણે અવયવો જોઈએ. તો 6ના અવયવ આપણને મળશે 1, 2, 3 અને 6. હવે આપણે ચેક કરી કે આ બધામાંથી કયો અવયવ જે છે, એટલે કે વાયની કઈ કિંમત જે સેટિસ્ફાય થાય છે. તો વાય બરાબર 1 લેતા, એટલે કે p(1) 1 નો વર્ગ માઇનસ 5 1 - 5 + 6 કે 7 - 5 એટલે અહીંયા આવ્યા 2. તો આ અવયવ જે છે એ પોસિબલ થશે નહીં, બરાબર નથી 0, એટલે કે 1 જે છે એ અવયવ થશે નહીં. હવે આપણે વાત કરીએ વાય બરાબર 2 માટે, એટલે કે p(2) 2 નો વર્ગ માઇનસ 5 × 2 + 6 4 - 10 + 6 10 - 10 તો આના ઉપરથી શું થશે કે y - 2 એ p(y) નો અવયવ છે. ત્યારબાદ y = 3, 3 નો વર્ગ માઇનસ 5 × 3 + 6 9 - 15 + 6 15 - 15 એટલે 0. તો તેથી y - 3 એ p(y) નો અવયવ છે. હવે આપણે કોઈ પણ બે અવયવ જે છે એ મળવા જોઈએ. તો હવે આપણે લખી શકીએ કે y² - 5y + 6 બરાબર y - 2 × y - 3. હવે આ જ દાખલો આપણે મધ્યમ પદના વિભાજનથી પણ કરી શકીએ છીએ. મધ્યમ પદના વિભાજનથી આપણે કરીએ તો 6ના એવા ભાગ પાડવાના કે 5 જવાબ આવે. તો 6ને આપણે ભાગ પાડીએ તો 2 × 3 = 6 અને એનો સરવાળો કરશે તો આપણે 5 જવાબ મળશે. ચલો હવે જોઈએ ઉદાહરણ 15. ઉદાહરણ 15 છે એ થોડુંક ધ્યાનથી જોજો. અવયવ પાડો x³ - 23x² + x42x - 120. આ અવયવ આપણને પાડવાનો રહેશે. હવે આમ તો આપણે 120 એટલે કે જે અચળ પદ હોય છે એના બધા જ અવયવ આપણે લઈએ છીએ અને ચેક કરીએ છીએ, પરંતુ જ્યારે આવી રીતે 4 પદવાળી હશે ત્યારે આપણે આટલી બધી સંખ્યાઓના અવયવ પાડશું નહીં, માત્ર ને માત્ર આપણે 4 જ અવયવ ચેક કરશું. બધા અવયવ છે, બધા અવયવ પડશે પણ ખરા, પરંતુ આપણે બધા ચેક કરશું નહીં. આપણે ઇઝી પડે થોડું, એટલે આપણે ચેક માત્ર ને માત્ર +(-1) અને +(-2) એટલે આપણે 4 જ સ્ટેપ છે એ ચેક કરવા પડે. તો પહેલાં તો આપણને p(x) આપેલું છે x³ - 23x² + x² - 120.
તો હવે આવા દાખલા માટે સૌથી પહેલાં આપણે એક્સ બરાબર એક, એક્સ બરાબર માઇનસ એક, એક્સ બરાબર બે અને એક્સ બરાબર માઇનસ બે આ ચારમાંથી આપણને કોઈ એક અવયવ છે એ મળવો જોઈએ, કોઈ એક અવયવ છે એ મળવો જોઈએ. તો ચલો પહેલાં હું ચેક કરું છું એક્સ બરાબર માઇનસ એક માટે, તો થશે પી ઓફ માઇનસ વન, માઇનસ વનનો ઘન 23 ગુણ્યા માઇનસ વનનો વર્ગ પ્લસ 142 ગુણ્યા માઇનસ વન માઇનસ 120, આ થશે માઇનસ એક. આ ઓલરેડી પ્લસ થઈ જશે એટલે પ્લસ માઇનસ માઇનસ, એટલે કે અહીંયા આવશે 23 માઇનસ 142 માઇનસ 120. તો જોઈ શકો છો કે આ બધી જ સંખ્યા છે એ તમને શું કેવી મળે છે, માઇનસ મળે છે, એટલે કે આનો જવાબ છે એ ઝીરો થશે નહીં. બધી જ સંખ્યાની નિશાની માઇનસ છે એટલે થશે સરવાળો, અને નિશાની આવશે માઇનસની, પણ આપણને શૂન્ય મળશે નહીં, એટલે કે આ એનો અવયવ થતો નથી. હવે આપણે ચેક કરીએ એક્સ બરાબર એક માટે, તો પી ઓફ વન એકનો ઘન માઇનસ 23 નો વર્ગ પ્લસ 142 ગુણ્યા એક અને માઇનસ 120, એટલે આ થશે એક માઇનસ 23 પ્લસ 142 માઇનસ 120, આ થશે 143 અને માઇનસ માઇનસ 143 આવશે ઝીરો. તો હવે આના ઉપરથી આપણે શું કહી શકશું કે પી ઓફ વન બરાબર ઝીરો હોવાથી એક્સ માઇનસ એક એ પી ઓફ એક્સનો એક અવયવ છે. હવે ધ્યાન રાખજો, ચોપડીમાં તમને અલગ રીત આપી છે અને હું તમને અલગ રીતથી સમજાવું છું કે હવે આપણને જે અવયવ પાડવાના છે એ અવયવ પાડવા માટે તમે એક્સ બરાબર કઈ કિંમત મૂકી છે, એક્સ બરાબર મૂકેલા છે વન, તો એ વનને આ રીતે લખી અને આમ કોષ્ટક જેવું ડ્રો કરવાનું, ત્યારબાદ આ વનની બાજુની જ લાઇનમાં તમારી જે બહુપદી આપેલી છે એ બહુપદીના સહગુણક લખવાના છે, અને આ જે સહગુણક છે એ નિશાની સાથે હોવા જોઈએ. કેવી રીતે હોવા જોઈએ? નિશાની સાથે. તો આનો સહગુણક થશે એક, આ થશે માઇનસ 23, આ થશે 142 અને આ આવશે માઇનસ 120. હવે આ દાખલામાં અહીંયા આપણે ઝીરો લઈને ગણતરી કરવાની છે, અને એ ગણતરી એવી હોવી જોઈએ કે આપણને આ છેલ્લે પણ ઝીરો મળે, બરાબર. તો આપણે આ ઝીરો લઈને ગણતરી કરશું, તો એકમાંથી ઝીરો જાય કે એકમાં ઝીરો ઉમેરો, આપણને એક જ મળશે. હવે આ સાઈડ કરવાનો સરવાળો બાદબાકી, અને આ સાઈડ આ રીતે થશે ગુણાકાર, તો એક ગુણ્યા એક એટલે મળે આપણને એક, વળી બાદબાકી કરો એટલે થશે માઇનસ 22, માઇનસ 22 ગુણ્યા એક એટલે પાછું આવશે માઇનસ 22. હવે પાછી બાદબાકી, તો આ થશે 120, મોટા પંદર નિશાની એટલે થશે પ્લસ, પછી 120 એકા 120, આ બે પદ હંમેશા એકબીજાના વિરુદ્ધ જ મળશે, અને જેનાથી આપણને એનો જવાબ મળશે ઝીરો. હવે આપણે ખબર પડી કે અહીંયા આપણે સહગુણક લીધા, અને ત્યારબાદ આપણને ત્રણ પદ મળે છે. તો હવે આ જે છે એ કેવી રીતે લેવાના? તો આને પણ આપણને સહગુણક જ મળ્યા છે, તો આ થશે અચળ પદ, આ એક્સના એક્સની એક ઘાતનું સહગુણક અને આ એક્સના વર્ગનું સહગુણક. હજી જો આગળ પદ હોય તો એ એક્સનો ઘનનો સહગુણકને એ રીતે મળે. તો હવે આપણે આને આપીશું, આના ઉપરથી આપણને મળશે એક્સનો વર્ગ માઇનસ 22 એક્સ પ્લસ
વીસ, બરાબર. તો હવે આપણી જે બહુપદી છે, હવે જે આપણી જે બહુપદી છે પી ઓફ એક્સ બરાબર, તો આ બંનેનો ગુણાકાર થયો એટલે અહીંયા આવશે એક્સ માઇનસ એક, એક્સનો વર્ગ માઇનસ બાવીસ એક્સ પ્લસ એકસો ને વીસ. હવે આ બહુપદીના આપણે અવયવ પાડવાના રહેશે. આ બહુપદીના આપણે અવયવ પાડશું તો એ અવયવ જે છે એ કે નથી પાડશું, તો મધ્યમ પદનો પદને વિભાજિત કરીને. તો હવે એકસો વીસ, એકસો વીસના એવા અવયવ પાડો કે જેનાથી આપણને બાવીસ મળે. તો એક્સનો વર્ગ માઇનસ દસ ગુણ્યા બાર, એટલે આપણે બાર દામ એકસો ને વીસ, અને એનો આપણે સરવાળો પણ કરીએ. તો જુઓ આ દસ પ્લસ બાર અહીંયા આવી ગયા એક્સ, તો એક્સ માઇનસ એક તો એઝ ઇટ ઇઝ આવશે જ, જે એક્સનો વર્ગ આ થશે માઇનસ દસ એક્સ પ્લસ માઇનસ માઇનસ બાર એક્સ પ્લસ એકસો ને વીસ. એક્સ માઇનસ એક, ચલો હવે આમાંથી આપણે એક્સ સામાન્ય કાઢી શકીએ, તો આ બચશે એક્સ માઇનસ દસ, આમાંથી આવશે માઇનસ બાર, એટલે કે એક્સ માઇનસ દસ. માઇનસ સામાન્ય કાઢો, અંદર નિશાની ચેન્જ થાય, એટલે આ થયું એક્સ માઇનસ એક, એક્સ માઇનસ દસ, અને અહીંયાથી આપણને મળ્યું આ એક્સ માઇનસ બાર, જે આપણી અવયવ પાડો એટલે કે જે આપણી બહુપદી આપેલી છે પી ઓફ એક્સ, એના આપણને અવયવ મળે છે. એક્સ માઇનસ એક, એક્સ માઇનસ દસ ગુણ્યા એક્સ માઇનસ બાર. ચલો તો હોમવર્કમાં સ્વાધ્યાય 2.4 દાખલા નંબર 2નો પહેલો અને બીજો ત્રીજો, ત્રણ જ દાખલા છે, તો એ તમારે ત્રણે ત્રણ દાખલા છે એ કરવાના રહેશે. બતાવી દઉં, તો આ છે હોમવર્કમાં કે આપેલ બહુપદી જી ઓફ એક્સ એ આપેલ બહુપદી પી ઓફ એક્સનો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેયથી નક્કી કરો. આ જે છે એ ચેક કરવાનું રહેશે. ચલો, થેન્ક યુ.